મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આજથી આપણે આઠમા ધોરણના ગણિતનું સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ગણવા જઈ રહ્યા છે. પ્રમાણમાં આ જે પ્રકરણ છે એ થોડું અઘરું છે, સમજવામાં થોડો સમય લાગે તેમ છે, પરંતુ જો તમે આ જે ચેનલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો તેમાં તમામ સ્વાધ્યાયો છે એ મેં ગણેલા આપેલા છે, તે તમે જો જોઈ જશો તો તમને આખું પ્રકરણ છે એ સરળતાથી સમજાઈ જશે. હવે આ પ્રકરણમાં શીખી લીધા પછી તમને શું આવડશે, તો કે તમને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના લગતા કોયડાઓ છે તમે ઉકેલી શકશો. બે જ વસ્તુ આ પ્રકરણમાં આપણે શીખવાની છે, એક તો સમપ્રમાણ અને બીજું છે વ્યસ્ત પ્રમાણ. આ સમપ્રમાણ શું છે, વ્યસ્ત પ્રમાણ શું છે, એ જેમ જેમ તમે આ શ્રેણીના વિડીયો જોશો તેમ તેમ તમને સમજાઈ જશે. તમને શું આવડવું જોઈએ, તો કે તમને ગુણાકાર અને ભાગાકાર આવડવો જોઈએ અને અપૂર્ણાંક વિશેની તમામ જે ક્રિયાઓ છે તે પણ તમને આવડવી જોઈએ. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલામાં બહુવિકલ્પી પ્રશ્નો આપેલા છે, યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે જેને કારણે આપણો જવાબ છે સાચો પડે. તો જો અહીં પ્રથમ પ્રશ્ન શું આપેલો છે, યુ અને વી સમપ્રમાણમાં છે. હવે આ સમપ્રમાણમાં છે એનો મતલબ શું થાય, બરાબર સમજી લઈએ આપણે કે જો યુની કિંમતમાં વધારો થાય, આજે યુની કિંમતમાં વધારો થાય તો વીની કિંમતમાં પણ વધારો થાય, એટલે તેને શું કહેવાય, સમપ્રમાણ. સમ એટલે સરખું, બંને સરખા પ્રમાણમાં વધે છે, યુ વધે તો વી વધે છે અને જો યુ ઘટે તો વી પણ ઘટે છે. આ જે સમપ્રમાણ છે તેને જો મારે સંકેતમાં લખવું હોય તો યુ અને વી જ લઈ લઈએ, તો કે યુ અને વી કઈ રીતે, તો કે યુ વધે અને વી વધે એટલે કે બંને જે છે એનો ભાગાકાર છે એ હંમેશા કેવો મળશે, આપણને અચળ મળશે. જ્યારે સમપ્રમાણ હોય ત્યારે શું થાય, ભાગાકાર. આપણે થોડી વાર પહેલા જ વાત કરી ને કે તમને ગુણાકાર અને ભાગાકાર આવડવા જોઈએ, તો આ બંને સમપ્રમાણમાં છે. શું આપેલું છે, યુની કિંમત 10 હોય તો વીની કિંમત 15 છે. તો હવે નીચેના ચાર ઓપ્શનમાંથી કઈ કિંમત છે એ અનુરૂપ નથી. તો પ્રથમ તો આપણે યુ અને વીની, આ જે ઉપર લખેલું છે ને, યુના છેદમાં વીની કિંમત હંમેશા કેવી રહે, હંમેશા અચળ રહે છે. યુ અને વીનો ભાગાકાર હંમેશા કેવો રહે, અચળ રહે. આપણે જોતા જઈએ એક એક કિંમત માટે. પ્રથમ તો આપેલી કિંમત છે, યુની કિંમત કેટલી છે, 10, વીની કિંમત કેટલી છે, 15. એટલે 10 ભાગ્યા 15 કરીએ તો 2 5 10 અને 3 5 15, એટલે કે યુ ના છેદમાં વી, અથવા તો યુ અને વીનો ભાગાકાર દરેક વખતે 2 ના છેદમાં 3 આવવો જોઈએ. દરેક વખતે કેટલો આવવો જોઈએ, 2 ના છેદમાં 3. હવે અહીં 2 અને 3 ભાગાકાર કરીશું તો 2 ના છેદમાં 3 જ મળશે. 8 ના છેદમાં 12 છે, સાદુરૂપ આપીએ 4 2 8, 4 3 12. તો આ તો અનુરૂપ જ છે, એ અનુરૂપ છે, બી પણ અનુરૂપ છે. સી જોઈએ, 15 ના છેદમાં 20, 5 3 15, 5 4 20 અનુરૂપ નથી, એટલે કે આપણો જવાબ શું આવશે, સી આવશે. આપણે આ ચેક પણ નહીં કરીએ, બરાબર. 3 ના છેદમાં 4, એટલે કે જ્યારે પણ સમપ્રમાણમાં હોય ત્યારે બંને રાશિઓ છે, કોઈ પણ બે વસ્તુઓ છે તો તેનો ભાગાકાર હંમેશા કેવો આવશે, સરખો આવશે. જો અહીં અપૂર્ણાંક પણ આવી ગયા જો. ત્યારબાદ બીજું જોઈએ, એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે. સમપ્રમાણમાં આપણે શું જોયું હતું, કે જો એકની કિંમત વધે તો બીજીની પણ કિંમત વધે છે, તો અહીં વ્યસ્ત છે એટલે એનાથી શું થશે, ઉલટું થશે. એટલે કે જો એક્સની કિંમત વધશે તો વાયની કિંમત ઘટશે,
बीजा शब्दों में जो एक्स की किंमत छे ए घटे तो वाय की किंमत वधे छे। आवा घणा बधा दाखलाओ आपणे करवाना छे के जो कोई पण एक वस्तु धारो के खांड की किंमत वधे तो अमुक रूपिया में आटली खांड आवे तो किंमत वधता केटली आवे एवा दाखलाओ आपणे करवाना छे। जो सम प्रमाण में हतुं त्यारे शुं कर्युं हतुं आपणे तो के बन्ने नो भागाकार केवो मळे आपणने अचळ मळे। અહીં શું થશે તો કે અહીં બંનેનો ગુણાકાર છે એ કેવો મળશે અચળ। આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જો સમ પ્રમાણ હોય તો ભાગાકાર અચળ હોય અને જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગુણાકાર અચળ હોય। આપણને એક્સ અને વાય બે વસ્તુઓ આપેલી છે તો એનો ગુણાકાર એક્સ ની કિંમત 10 વાય ની કિંમત 6 10 ગુણ્યા 6 શું થશે 60 એટલે કે હવે નીચેનામાંથી કઈ અનુરૂપ નથી એટલે કે અહીં જે ચાર ઓપ્શન આપેલા છે એમાં કયા ઓપ્શનનો ગુણાકાર છે એ 60 નથી થતો તો કે 12 5 તો કે આપ તમને ખ્યાલ જ છે 12 એકાનો ઘડિયો તમને આવડે જ છે 12 5 60 15 એકાનો ઘડિયો પણ તમને આવડે છે 15 ચોકું 60 અહીં 25 ગુણ્યા 2.4 છે તો આ ગુણાકાર મારે મૌખિક કરવો હોય તો તો કે પેલા 25 નો 2 વડે ગુણાકાર કરીએ 25 2 50 અને 25 ચોકું 100 થશે એટલે કે અહીં પણ શું થશે અહીં 10 2.4 છે ને 25 ગુણ્યા 4 100 આવ્યા 1 પોઈન્ટ મૂકી દે એટલે વત્તા 10 એટલે શું આવશે 60 અહીં 45 અને 1.3 45 ગુણ્યા 1.3 એટલે કે પેલા 45 ગુણ્યા 1 કરીએ તો શું મળે આપણને 45 45 ગુણ્યા 3 4 3 12 એટલે કે 45 ગુણ્યા 3 એટલે 120 તો આવશે જ અને 5 3 15 120 વત્તા 15 એટલે કે 135 થશે એટલે કે 13.5 મળે એટલે કે આપણને 58.5 મળે। આ ત્રણેયમાં 60 મળી ગયા આપણને ચોથામાં શું મળ્યું આપણને 58.5। ગુણાકાર કઈ રીતે કર્યો ફરીથી સમજવું હોય તો કે 45 નો 1 સાથે ગુણાકાર એટલે શું મળી ગયું આપણને 45 મળી ગયા। હવે 45 નો 3 સાથે ગુણાકાર કરવો છે તો 45 નો 3 સાથે ગુણાકાર કરવામાં પહેલા 40 ગુણ્યા 3 4 3 12 એટલે કે 120 પોઈન્ટ છે જ નહીં એમ સમજીએ આપણે અને 5 3 15 એટલે કે 5 2 ને 1 3 અને 13 હવે 1.3 છે એટલે 13.5 એટલે આ 13.5 ક્યાંથી આવ્યા અહીંથી સરવાળો 58.5 મળી ગયો આપણને એટલે કે આપણો સાચો ઓપ્શન પ્રશ્ન મુજબ સાચો ઓપ્શન કયો છે તો કે ડી છે એ આપણો સાચો ઓપ્શન છે। હવે જોઈએ ત્રીજો જમીન સમાન રીતે ફળદ્રુપ છે તો જમીનનું ક્ષેત્રફળ અને પાક વચ્ચે શો સંબંધ છે તો કે જો ક્ષેત્રફળ જેમ વધશે તેમ પાક પણ વધશે ક્ષેત્રફળ જેમ ઘટશે તેમ પાક પણ ઘટશે તો જો બંને જે એક રાશિ વધતી હોય અને બીજી પણ વધતી હોય તો તેને શું કહેવાય સમપ્રમાણમાં છે કહેવાય એટલે આપણો જવાબ શું આવશે એ સમપ્રમાણમાં છે। પછીનું છે નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે જો એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થવો જોઈએ ઝડપમાં વધારો થાય તો કાપેલું અંતર તો કે ઝડપ જેમ વધશે એમ કાપેલું અંતર પણ વધશે એટલે આ ઓપ્શન આપણો આવશે નહીં। કાપેલું અંતર અને ટેક્સીનું ભાડું આપણને ખ્યાલ છે કે ભાડું કેના ઉપર હોય કાપેલા અંતર પર અંતર જેમ વધુ તેમ ભાડું વધુ એટલે આ પણ આવશે નહીં। ત્રીજો ઓપ્શન છે કાપેલું અંતર અને લાગતો સમય જેમ અંતર વધારે કપાય તેમ સમય પણ વધારે જોઈએ એટલે આ પણ નથી કેમ કે બંને આ જો જેટલા પણ ત્રણે ત્રણ ઓપ્શનમાં આપેલા છે ને એમાં એકમાં વધારો થાય તો બીજામાં પણ વધારો થાય જ છે। ચોથું જોઈએ ઝડપ અને લાગતો સમય હવે આને બીજી રીતે સમજીએ તમે સાયકલ પર એકથી બીજી જગ્યાએ જાઓ અથવા મોટરસાયકલ પર એકથી બીજી જગ્યાએ જાઓ તો ઝડપ તમારી શેમાં વધારે હોય મોટરસાયકલમાં મોટરસાયકલની ઝડપ વધે એટલે સમય ઘટે એટલે આપણો ઓપ્શન શું આવશે ડી છે સાચો ઓપ્શન શું આવશે
ડી ઓપ્શન છે આપણો જવાબ મળશે. પછીનું છે, આ જો એકના છેદમાં એક્સ અને એ ખરેખર અહીં લખવાના હતા એને બદલે નીચે લખાઈ ગયા છે, એકના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય શું હશે જોઈએ, ઉકેલીએ આપણે. એક્સ અને વાય સમ પ્રમાણમાં છે તો આનો વ્યસ્ત અને આનો વ્યસ્ત, એક્સ નો વ્યસ્ત અને વાય નો વ્યસ્ત એ હંમેશા કેવા હશે, તો એ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હશે. આની જગ્યાએ બીજી રીતે પૂછે કે ભાઈ એકના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય સમ પ્રમાણમાં હોય તો એક્સ અને વાય શેમાં મળશે, આપણને વ્યસ્ત પ્રમાણમાં મળશે. પછીનો છઠ્ઠો દાખલો છે, 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે, જો 20 વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલશે. બે રીતે દાખલો કરીએ આપણે, જો 100 વ્યક્તિઓ માટે અનાજ 24 દિવસ, તો હવે 20 વ્યક્તિઓ જતા રહે તો વ્યક્તિ વધે કેટલા, 80. અહીં ઉપર આપણે લખીએ વ્યક્તિ અને અહીં લખીએ અનાજ અથવા તો રાશન. તો જો જેમ વ્યક્તિઓ વધે તેમ અનાજ છે એ શું થશે, એ ઘટવાનું. એટલે કે આ બંને વચ્ચે કેવું પ્રમાણ છે, તો કે વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ છે એટલે આ બંનેનો ગુણાકાર થશે, એટલે 24 × 100/80. આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 8 × 3 = 24, 3 × 10 = 30. આ એક રીત. બીજી રીત પણ આપણે જોઈએ કે આપણી પાસે 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે, તો જો ફક્ત એક જ વ્યક્તિ હોય તો અનાજ કેટલા દિવસ ચાલશે, તો કે 24 × 100, એટલે કેટલા દિવસ ચાલે, ફક્ત એક જ વ્યક્તિ હોય તો 2400 દિવસ છે અનાજ ચાલશે. હવે 20 વ્યક્તિઓ જતા રહે, એક વ્યક્તિ માટે કેટલા દિવસ અનાજ, 2400 દિવસ. હવે 100 માંથી 20 વ્યક્તિઓ જતા રહે તો કેટલા વ્યક્તિઓ વધે, તો કે 80. તો કે 80 વ્યક્તિઓ માટે, તો કે 2400/80. જો આ જ વસ્તુ આવી, આપણે જે પહેલા કરી હતી ને એ જ વસ્તુ, 8 × 3 = 24, એટલે બરાબર શું થશે, 30 દિવસ. આ બંનેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો કરો, એ દાખલો તમારો સાચો જ પડશે. આ થયો પ્રશ્ન છઠ્ઠો. હવે જોઈએ સાતમો પ્રશ્ન, કે જો એક્સ અને વાય છે એ બંને સમપ્રમાણમાં હોય, તો સમપ્રમાણમાં હોય તો શું અચળ રહે છે. જો અહીં પેલા તો એક પ્રિન્ટ મિસ્ટેક છે, એને આપણે દૂર કરી દઈએ. અહીં ખરેખર વધતા નહીં, પરંતુ શું આવવું જોઈએ, ભાગાકારની નિશાની આવવી જોઈએ. શું અચળ રહે, આપણે પ્રથમ દાખલામાં જોયું કે જો બંને સમપ્રમાણમાં હોય તો તેમનો ભાગાકાર, એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ મળશે. પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગુણાકાર અચળ રહે, 4 માંથી ગુણાકાર કેમાં, તો કે ઓપ્શન સી માં છે. આ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો બે રાશિઓ સમપ્રમાણમાં હોય તો તેમનો ભાગાકાર છે એ કેવો રહે, અચળ રહે. ભાગાકાર અચળ સમપ્રમાણ હોય તો, વ્યસ્ત પ્રમાણમાં હોય તો કે ગુણાકાર છે એ અચળ રહે છે. આ બે વસ્તુ યાદ રાખશો એટલે આખું પ્રકરણ છે એકદમ સહેલું પ્રકરણ છે. અહીં આપણે આ વિડીયો છે એ પૂરો કરીએ છીએ. હવે પછીના પ્રશ્નો છે આપણે હવે પછીના વિડીયોમાં ગણીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.